આફ્રિકાના દેશમાંથી યુએસએ તેમજ યુરોપના દેશોમાં ધાણા દેશના બોગસ પાસપોર્ટ આધારે માનવ તસ્કરી કરવાના મસ મોટા કોબાડમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે આ ચિત્ર ટોળકીએ લોકોને ધાણા દેશના એરપોર્ટ પર અધિકારોની પાસેથી મુક્ત કરાવવાના નામે ચાલીસ લાખ પડાવી લીધા આ ઉપરાંત ટોળકીએ બોગસ જોબ ઓફર લેટર પણ બનાવ્યા તો આ બાબતે પોલીસે બે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ લઈને વધુ તપાસ હાથ ધરી છે સુરતની ઇકો સેલની ટીમ દ્વારા વિઝા આપવાના નામે રૂપિયા છ કરોડ ઓગણસાઠ લાખનું કૌભાંડ આચરનાર અને ખોલવડમાં રહેતા આકિબ આબિદ મુલતાની કામરેજના વાલક ગામમાં રહેતો સકીલ લતીફ મહિલાની ધરપકડ કરી હતી પ્રાથમિક તપાસમાં આ બંને મુખ્ય આરોપી ઇરફાન ફારૂક ઉમરજી સાથે મળીને આ કૌભાંડ આચર્યું હોવાની કબૂલાત કરી હતી હાકીબ મુલકાતની સકીત મહેડા તેમજ ઇરફાન ઉમરાજી ભેગા મળીને સુરતથી વિદેશમાં જવા ઈચ્છતા હતા તેમજ વિદેશમાં અભ્યાસ અને ત્યાં કામ કરવા ઈચ્છતા લોકોને વિવિધ લોભામણી વાતો આપીને સૌપ્રથમ દક્ષિણ આફ્રિકાના ધાના દેશમાં મોકલ્યા હતા ત્યાંથી ધાના દેશના બોગસ વિઝા અને પાસપોર્ટને આધારે લોકોને યુએસ યુરોપ અને યુએસએ મોકલતા હતા અને પોતાની ઈચ્છા પ્રમાણે ઓછામાં ઓછા વીસ લાખથી વધુની રકમ લેતા હતા દરમિયાન ધાનાધીશમાં બે લોકોને પોલીસે બોગસ પાસપોર્ટની સાથે પકડી પાડ્યા હતા આ બંને વ્યક્તિને છોડાવવા માટે ચીટર ટોળકીએ ચાલીસ લાખ પડાવી લીધા હોવાની વિગતો પણ બહાર આવી છે આ ચીટર ટોળકીનો ભોગ બનેલા ગાંધીનગરના વેપારી ઇકો સેલમાં ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે આખી બની સકેલી ધરપકડ કરી તેઓને કોર્ટમાં રજૂ કરી ચૌદ દિવસના રિમાન્ડની માગણી કરી હતી બંને તરફ હાજર થયેલા વકીલ જફર બોલાવાલાએ દલીલો કરીને રિમાન્ડ નામંજૂર કરાવવા જણાવ્યું હતું કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ બંને આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરતો હુકમ કર્યો હતો મુખ્ય આરોપી ઇરફાન ઉમરજી હાલ હૈદરાબાદમાં હોવાની વિગતના આધારે પોલીસે તેને પકડવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે